હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનોરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, તમારા માટે લાવી રહ્યો છું ખૂબ જ ઉપયોગી કોર્સ. મિત્રો, આ જે કોર્સ છે તે રિઝનિંગ માટેનો કોર્સ છે. મિત્રો, આવનારી બધી જ એક્ઝામ, તલાટીની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોઉં, અથવા તો જે સિનિયર ક્લાર્કની પ્રિપેરેશન કરતા હોઉં, અથવા તો જે જીએસઆરટીસી કંડક્ટરની પ્રિપેરેશન કરતા હોઉં, તો બધી જ એક્ઝામ માટે આ રિઝનિંગનો કોર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, હું તમને ગેરંટી આપું છું, આપને ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો અને વિવિધ અલગ અલગ કન્સેપ્ટ પણ સાથે લેવામાં આવેલા છે, અને આ કોર્સની અંદર જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ઓકે, તે પણ સાથે કવર કરી લેવામાં આવેલા છે. તો આપણા માટે આ જે કોર્સ છે તે ખૂબ જ ઉપયોગી થશે. તો આપ આ વિડીયો જે છે કમ્પ્લીટલી જોશો, અને આ કોર્સના અલગ અલગ જે પણ વિડીયો અપલોડ કરવામાં આવશે તે આપણા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે મિત્રો, તો આજનો જે એક કોર્સનું એક પેલું ચેપ્ટર છે, ઓકે, તો આ ચેપ્ટરનું નામ છે કોડિંગ અને ડીકોડિંગ. તો કોડિંગ એટલે શું અને ડીકોડિંગ એટલે શું, ઓકે, તો તેની જે છે બેઝિક માહિતી આપણે આ વિડીયોની અંદર પહેલાં મેળવશું, અને પછી જોશી તે વિવિધ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા છે તે જોશી. તો સૌ પ્રથમ મિત્રો, કોડિંગ, કોડિંગ શું છે? ધારો કે કોડિંગ એ અલગ અલગ આલ્ફાબેટ અને નંબરનું કંઈક સમૂહ છે. ઓકે, ધારો કે એક, હું તમને એમ કહું કે ભાઈ એક કહું એટલે તમારે બે હાથ ઊંચા કરવાના, હું એમ કહું કે ભાઈ બે કહું એટલે તમારે એક હાથ ઊંચો કરવાનો. તો આ રીતે જે છે કોડિંગ કરેલું હોય છે. ઓકે, તેવી રીતે જે કોમ્પ્યુટરમાં પણ કોડિંગ હોય છે તે 0101નું કોડિંગ હોય છે, અને ડીકોડિંગ પણ જે છે તે અલગ અલગ, ધારો કે 0 એટલે 1 થશે, 1 એટલે 0 થશે. આમે તમને એક કોડ આપવામાં આવેલો હોય તો એવી રીતે હજી અલગ અલગ કોમ્પ્યુટર એક્ઝામની અંદર પણ પ્રશ્ન પૂછાતા હોય છે. ઓકે, તો જે મેઇન જે બેઝિક છે તે આપણે આ જે છે બેઝિક એબીસીડીના જે અલગ અલગ વર્ણ છે તે આપણે આમાંથી ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. સૌ પ્રથમ તો મિત્રો, જે આ જે અલગ અલગ તમને અહીં આપવામાં આવેલા છે, ઓકે, તો આ વસ્તુ આપણે આમાં ખાસ ધ્યાન રાખશું. ઓકે, તો આમાં ખાલી જે છે તમારે યાદ શું રાખવું, ધારો કે એક એટલે એ એટલે એક થશે, બી એટલે બે, સી એટલે 3, ડી એટલે 4, ઈ એટલે 5, એફ એટલે 6, પછી જોઈએ તો જી એટલે 7, એચ એટલે 8. ઓકે, તો આ બધી વસ્તુ તમને એટલે 1 થી Z એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે તે આપણે યાદ રાખવાનું રહેશે. ઈ એટલે 5, ઈ એટલે 5, પછી જોઈએ તો જે એટલે 10, પછી ઓ એટલે 15, અને ટી એટલે 20, અને જોઈએ તો વાય એટલે કેટલા આવશે, 25 આવશે. ઓકે, એટલે સુધી બધાને ક્લિયર હશે તેવી મને આશા છે. ઓકે, આના સિવાય જ્યારે પણ લખવામાં આવે ત્યારે જે લખવાનું હશે, ઓકે, ત્યારે હંમેશા હું યાદ રાખવાનું, ધારો કે એબીસીડી લખો, એ થી લઈ, ઓકે, કે એ એટલે થશે 1 થશે, એ થી લઈ અને તમે ક્યાં સુધી લખશો, એન સુધી લખશો. ક્યાં સુધી લખશો, એન સુધી લખશો, એટલે કે 14 થશે. અને પછી જોઈએ તો જે છે, ઓકે, એમ સુધી લખશો એટલે કે 13 2 ને 26 થશે ટોટલ. અહીંયા જે છે તમારે લખવાનું હશે લાસ્ટમાં. ઓકે, તો જે છે તે તમારે લખવાનું છે. ઓકે, જે લખશો તમે, ઓકે, તો ક્યાં સુધી તમે એ લખશો, તમારે જે લખવાનું છે તે તમે લખશો અહીંયા ક્યાં સુધી, એમ સુધી લખશો. ઓકે, તો એમ સુધી લખશો એટલે 13 થશે, અને પાછા અહીંથી તમારે એનથી ચાલુ કરી દેવાનું રહેશે, અને અહીંયા શું શું લખવાનું, ઝેડ ઝેડ લખવાનું. ઓકે, તો આ લખશો, આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે, ઘણી બધી એક્ઝામની અંદર આ પ્રમાણે પણ પૂછાતું હોય છે. ઓકે, તો આ બંને વસ્તુ યાદ રાખો, ધારો કે એ, પછી અહીંયા બી, પછી અહીંયા સી, અહીંયા ડી, એવી રીતે અહીંયા તમે ક્યાં સુધી લખશો, ટોટલ 13 વર્ણો લખશો, અને અહીંથી જોઈએ તો એન પરથી લઈ, અને તમે એમ, પછી એન પછી આવશે ઓ, આવશે ઓ, પછી અહીંયા પી આવશે. ઓકે, એવી રીતે થઈ, અને છેલ્લે અહીંયા જોઈએ તો વાય ઝેડ. ઓકે, તો આ રીતે તમે લખશો, આ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો બેઝિક જે આ વસ્તુ છે તે આટલી વસ્તુ તમારે સમજવાની છે, ઓકે, કોડિંગ અને ડીકોડિંગમાં. હવે મિત્રો, તો આના વિવિધ જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વિવિધ જે એક્ઝામ્પલ પૂછાયા છે તે પણ સાથે જોઈએ. ઓકે મિત્રો, તો હવે આને એ પહેલાં આપણે સમજતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે ધારો કે કોઈ પણ એક્ઝામ હશે તો તેમાં અલગ અલગ સંબંધ આપવામાં આવેલા છે. ઓકે, તો ડાયરેક્ટ સંબંધ પણ હોઈ શકે છે અને ઇનડાયરેક્ટ પણ સંબંધ હોઈ શકે. ઓકે, તો ડાયરેક્ટ સંબંધ શું હશે? ધારો કે હું તમને એમ કહું કે ભાઈ એ, ઓકે, એ બી સી ટી. ઓકે, તો આ એબીસીડી મેં તમને લખ્યું છે. ઓકે, એબીસીડી તમને મેં લખી આપવામાં આવેલું છે, અને એની બરાબર તમને આપવામાં આવેલું હોય, ઓકે, એબીસીડી એને ઇઝિકલ ટુ તમને આપવામાં આવેલું કે ધારો કે ઈ છે, ઓકે, ઈ છે, ઈ પછી તમને એમાં આપ્યું એફ છે, ઈ પછી એફ છે, પછી અહીં જોશો તો જી છે, જી પછી જોશો તો અહીંયા શું છે, એચ છે. ઓકે, તો આ રીતે તમને આપવામાં આવેલું છે. તો તમે જોશો કે આ આ બંને વચન તફાવત કેટલો છે, એકનો છે. આ બંને વચન તફાવત કેટલો છે, એકનો છે, અને આ બંને વચન તફાવત કેટલો, એકનો છે. ઓકે, આ પણ ચાર જે ઓપ્શન્સ હશે તેમાં આ બંને વચન તફાવત જો એક એકના હશે તો ડાયરેક્ટલી સાચો આવી જશે, એટલે કે જે એક એક, અથવા તો તમને આ રીતે પણ હજી છે ક્વેશ્ચન બની શકે છે. ઓકે, તો તમને આપવામાં આવેલું હોય જે રીતે અહીંયા તમે અલગ ઉપર ઉદાહરણ જોઈ શકો. ઓકે, શું આપવાનું છે, અમદાવાદ. ઓકે, આને આપણે ક્લિયર કરી નાખી. ઓકે, તો આ વસ્તુ જે તમને ક્લિયર થઈ ગઈ હશે. ઓકે,
આમ તો જોઈએ તો આજે આપવા માંડું છે અમદાવાદ. ઓકે, તો અમદાવાદ છે, તો અમદાવાદમાં જ્યારે પણ આવા કોડિંગ ડીકોડિંગના હોય પ્રશ્ન, તો સૌપ્રથમ જે પણ આપવા માંડું ઓકે અમદાવાદ છે, તો એએમ, તો આ છૂટા છોડા થોડા લખશો એટલે જે છે તમારું વધારે ક્લેરિફિકેશન થશે. તો એએચએમઈ પછી જોશો તો ડીઈ ડી એ પછી બી એ ડી. ઓકે, તો બી એ ડી લખ્યું. પછી મિત્રો અહીંયા શું કરેલું છે, જે કોડિંગ છે નીચે તે સાથે કોડિંગ પણ લખી નાખશો, બી બી આઈ એન, પછી જોશો તો એફ અને ઈ. ઓકે, ઈ પછી ક્યાં, ઈ પછી શું છે, બી છે, પછી સી અને બી અને ઈ છે. તો અહીં જોશો તો જ્યાં ડી ડી છે ત્યાં ડી જગ્યાએ શું કરેલા છે, એ છે. પછી એની જગ્યાએ શું કરેલા છે, બી કરેલા છે. તો મિત્રો શું કરવું છે, એમાં પ્લસ એક કરશો, એમાં પ્લસ વન કરશો એટલે કે પ્લસ વન કરશો એટલે બી આવી જશે. એચમાં પ્લસ વન કરશો, એચ પછી શું આવશે, એચ પછી આઈ એટલે પ્લસ વન કરશો. ઓકે, પછી જોઈએ તો પછી જોઈએ તો જી છે એમ છે, એમ પ્લસ વન કરશો તો એન, એટલે કે આમાં જે છે બધી જગ્યાએ શું થશે, પ્લસ ડી પછી પ્લસ વન કરશો તો શું આવશે, ડી પછી ઈ આવશે. એવી જ રીતે ઓકે, એવી જ રીતે તમે જોઈએ તો અહીંયા જે આપવાનું છે કે બી એ બી એ આર ઓ બી એ આર ઓ ડી એ. ઓકે, તો આના ઇઝિકલ બી પછી શું અક્ષર આવશે, બી પછી શું આવશે, સી આવશે. તો આપણે સી વાળા ઓપ્શન જોઈએ તો ત્રણ ઓપ્શન છે, એટલે કે એક ઓપ્શન તો ડાયરેક્ટ નીકળી ગયો છે. પછી એ પછી કયો ઓપ્શન આવશે, એ પછી બી ઓપ્શન આવશે. તો આ બીજો ઓપ્શન પણ આ નીકળી જશે. પછી આ જોઈએ ઓકે, તો આર પછી કયો ઓપ્શન આવશે, એસ આવશે. તો જોઈએ આપણે ત્રણ અક્ષર જોતા સીબીએસ પહેલાં આવું જોઈએ, તો સીબીએસ કયા ઓપ્શન્સમાં છે, તો ઓપ્શન્સ જોઈએ તો સીબીએસ સી નંબરના ઓપ્શનમાં છે, એટલે કે આ જે ઓપ્શન છે તો આપણો સાચો જવાબ થશે. ઓકે, આગળ તમારે જોવાની કાંઈ જરૂર નથી, ખાલી આટલા ત્રણ અક્ષર જોઈ લેશો, સીબીએસ તો સીબીએસ છે. ઓકે, તો આપણો જવાબ સાચો. ઓકે, તમારે આગળ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, તો આ રીતે જે સંબંધ છે આ ડાયરેક્ટ સંબંધ છે. ઓકે, હવે તો આનો જે તફાવત છે, હવે ધારો કે જે તફાવત તમને આપવામાં આવેલો હતો તે એક એકનો તફાવત આપવામાં આવ્યો. મિત્રો આની જગ્યાએ હવે તમને એવો પણ જે પ્રશ્ન બની શકે છે, ઓકે, તો અલગ અલગ કન્સેપ્ટ છે તે આપણા મગજમાં હોવા જોઈએ. જો કન્સેપ્ટ તમારા મગજમાં હશે તો જ્યારે પણ એક્ઝામની અંદર તમને કોઈ પણ પ્રશ્ન આવશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, તો આ પહેલો જે કન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનું છે કે બંને વચ્ચે જે અલગ અલગ વર્ણો આપવામાં આવેલા હોય તેમાં જે તફાવત છે, સીધો એટલે કે ડાયરેક્ટ તફાવત હોય છે, એક એકનો તફાવત હોય છે. ઓકે, આના સિવાય જે કેવો તફાવત હોઈ શકે છે, ઓકે, તો તે પણ આપણે સાથે જોઈ લઈએ. ઓકે, આના સિવાય જે બીજો કોઈ પણ અલગ અલગ તફાવત આપવામાં આવેલો છે તે કેવો તફાવત હોઈ શકે છે. ઓકે, હવે જોઈએ તો જે તફાવત હશે, ધારો કે અહીંયા જે વન વનનો છે એની જગ્યાએ તમને જે તફાવત આપવામાં આવેલો હોય, ધારો કે તફાવત જોઈએ તો બે બેનો તફાવત હોય, બે હોય, પછી પ્લસ પાછા બીજા જે પણ વર્ણો હોય તેમાં પણ બેનો તફાવત હોય, પછી બેનો તફાવત હોય. ઓકે, તો આવી રીતે પણ તમને પૂછી શકે છે, બે બેનો તફાવત પૂછી શકે, અથવા તો એના સિવાય જોઈએ તો ત્રણ ત્રણનો તફાવત પણ તમને પૂછી શકે, જે વર્ણો આપવામાં આવેલો હોય તેમાં ત્રણ ત્રણનો તફાવત, ઓકે, ચાર ચારનો, પાંચ પાંચનો, કોઈ પણ અલગ અલગ તફાવત હોઈ શકે છે. ઓકે, આને જોઈએ આધારો કે સમાન તફાવત છે, આમાં બીજો કોઈ પણ ચેન્જીસ છે. ઓકે, તો આના સિવાય બીજો તમને કેવો તફાવત પૂછાઈ શકે છે, ઓકે, તે પણ આપણે સાથે જોઈએ. તો આના સિવાય ઓકે, આના સિવાય આપણે જોઈએ તો જે તફાવત તમને પૂછાય, ઓકે, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગયેલી હશે. ઓકે, તો આ અલગ અલગ જે તફાવત છે તે પૂછાતો હોય છે. આના સિવાય જે તમને પૂછાશે, ઓકે, તો આના સિવાય એવું પણ બની શકે જે તફાવત આપવામાં આવેલો, ઓકે, ધારો કે અહીંયા જે છે પ્લસ વન તફાવત હોય છે, જે બીજો અક્ષર હશે, ઓકે, બીજો અક્ષર હશે તેમાં માઇનસ વન હશે, ત્રીજો હશે તેમાં પ્લસ વન હશે, ચોથો હશે એમાં શું હશે, માઇનસ વન. આવી રીતે પણ પૂછી શકે છે. અથવા તો તમને આવું પણ હોય કે માઇનસ વન પહેલાં હોય, પછી પ્લસ વન હોય, પાછા અહીંયા તો માઇનસ વન હોય અને પાછા શું હોય, અહીંયા પ્લસ વન. ઓકે, આવો તફાવત પણ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. એના સિવાય ઓકે, આના સિવાય તમને બીજો શું પૂછી શકે, ઓકે, આના સિવાય તમને એવું પણ પૂછી શકે છે, અહીંયા જે આપણે વન કર્યા, વનની જગ્યાએ તમને શું કહેવાય, ટુ પ્લસ, અહીંયા ટુ માઇનસ, અહીંયા ટુ પ્લસ, અહીંયા ટુ માઇનસ પૂછી શકે છે. એવી રીતે જોઈએ તો ટુ માઇનસ, ઓકે, ટુ માઇનસ, અહીંયા ટુ પ્લસ, ટુ માઇનસ અને ટુ પ્લસ. ઓકે, તો આ રીતનો કન્સેપ્ટ પણ બની શકે છે. ઓકે, તો આવી રીતે વિવિધ અને આના સિવાય બીજો કોઈ કન્સેપ્ટ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે સાહેબ. ઓકે, તો આના સિવાય તમને જે એક્ઝામની અંદર કન્સેપ્ટ પૂછી શકે છે તો આ પ્રમાણે પૂછે. હું તમને આપું, સૌપ્રથમ તો એબીસીડીનો એ અક્ષર છે, ઓકે, એ અક્ષર છે. ઓકે, એ પછી તમને ડાયરેક્ટલી આપવામાં આવેલું હોય, ધારો કે જે એ છે પછી તમને ડાયરેક્ટલી આપવામાં આવેલું છે, ઓકે, ડાયરેક્ટ આપવામાં આવેલું છે ડી. શું આપવામાં આવ્યું છે કે ડી, એ ડી છે, ઓકે, ઓકે, એના પછી તમને આપવામાં આવ્યું છે કે વાય છે, ઓકે, એ છે પછી ડી છે અને વાય છે. ઓકે, ઇઝિકલ ટુ તમારે જે છે કોડિંગ જે કરવાનું છે, ઓકે, તો એ ડી વાય આવી રીતે સિરીઝ આપવામાં આવેલી છે. ઓકે, આમાં પણ આવી સિરીઝ એ ડી વાય છે. ઓકે, તો જે આમાં શું કરવામાં આવેલું છે, તો એ પછી ડાયરેક્ટ લીધું, ડી લઈ લીધું, ડી પછી ડાયરેક્ટલી વાય લીધું, આમાં શું કરેલું છે, ધારો કે અહીંયા સૌપ્રથમ જોશો તો એકનો સ્ક્વેર કરશો તો હંમેશા શું આવશે, એક એટલે એ, પછી જોશો બેનો સ્ક્વેર કરશો, બેનો સ્ક્વેર કરશો એટલે ચાર થશે, એટલે કે બેનો સ્ક્વેર એટલે કે એવી સ્ત્રીમાં ચોથો અક્ષર, પછી જોઈએ તો ત્રણનો સ્ક્વેર આવશે. ઓકે, તો ત્રણનો સ્ક્વેર અહીંયા નવ આવશે. શું આવશે, જે ત્રણનો સ્ક્વેર આવશે તે શું આવશે, ત્રણનો સ્ક્વેર અહીંયા નવ આવશે.
ओके શું આવશે 3 નો સ્ક્વેર જે છે ઓકે 3 નો સ્ક્વેર શું આવશે તો અહીંયા 3 નો જે સ્ક્વેર આવશે તે શું આવશે 9 આવશે ઓકે તો એ પછી જોઈએ તો 9 મો અક્ષર જે હશે તે આવશે ધારો કે અહીંયા આપવામાં આવેલો છે જે આઈ છે ઓકે 4 નો સ્ક્વેર જોઈએ તો પછી 3 3 9 4 નો સ્ક્વેર એટલે ધારો કે અહીંયા તમને y આપવામાં આવેલું છે તો આમાં જોશો આ જે તફાવત છે 1 નો સ્ક્વેર 1 થશે 2 નો સ્ક્વેર 4 થશે 3 નો સ્ક્વેર 9 થશે અને જે 5 નો સ્ક્વેર જે છે 5 નો સ્ક્વેર કેટલો થશે 25 ઓકે તો આ રીતે પણ તમને આપી શકે છે ઓકે તો a d y ઓકે a d i y હોય ઓકે તો આના નીચે ધારો કે તમને જે અહીંયા તફાવત આપવામાં આવેલો છે ઓકે ધારો કે અહીંયા જે આપવામાં a ની જગ્યાએ b આપ્યો છે ઓકે b તો b b પછી તમને જે છે આના પછી કયો અક્ષર આવશે તે આપણે ફાઇન્ડ કરવાનું તો આપણે ખબર છે b છે b એટલે કે 1 નો સ્ક્વેર એટલે 1 થશે એટલે કે b આપણે 1 લઈ લઈ પછી b પછી તમારે જે અક્ષર લેવાનો છે એ તમારે d પ્રમાણે લેવાનું થશે ઓકે d પ્રમાણે એટલે કેટલા મો અક્ષર ચોથો અક્ષર થશે તો b પછી ચોથો અક્ષર કયો આવશે તો જોઈએ તો d પછી કયો આવશે તો e તો અહીંયા શું આવશે e આવશે પછી જોઈએ તો i પછી કયો આવશે ઓકે i પછી જોશો તો અહીંયા શું આવશે જે આવશે અને y પછી કયો આવશે z આવશે ઓકે તો આ રીતે પણ તમને એક્ઝામ ની અંદર જે ક્વેશ્ચન છે તે બની શકે છે ઓકે તો અલગ અલગ સ્ક્વેર વાળા બની શકે છે ઓકે તો આ બેઝિક આપણે વસ્તુ આના સિવાય હું જોઈએ તો મિત્રો સાહેબ આના સિવાય બીજું શું પૂછી શકશે ઓકે તો આના સિવાય આપણે જોઈએ તો બીજું એવો પણ પ્રશ્ન બની શકે છે ઓકે તો હવે આના સિવાય ધારો કે સંબંધ જે છે આપણે સૌપ્રથમ જે અલગ અલગ સંબંધ જોઈએ પ્લસ માઇનસ વાળા જોઈએ હવે જે સંબંધ તમને આપવામાં આવેલા હોય તો આ રીતે પણ આપવામાં આવેલા a b c અને d તમને આપવામાં આવેલું છે તો અહીંયા આ રીતે હોય d d c b અને a આવી રીતે આપો તો આ જે સંબંધ છે આ ક્રોસ સંબંધ છે કેવો સંબંધ છે ક્રોસ સંબંધ છે ઓકે ક્રોસ સંબંધ છે આ રીતના પણ ક્વેશ્ચન જે છે તમને એક્ઝામની અંદર પૂછી શકે છે ઓકે તો આવી રીતે તમને જે પણ અલગ અલગ જે સંબંધ આપવામાં આવેલા હોય તે પણ ખાસ સાથે અથવા તો હજી સાહેબ આમાં શું બીજું પોસિબિલિટી છે કે શું આમાં બની શકે એવું તો આના સિવાય હજી તમને આ રીતે પણ પૂછી શકે ધારો કે a b c d અને ઈ ઓકે આ રીતે તમને આપવામાં આવેલું હોય ધારો કે આમાં જોઈએ તો તમને જે આપવામાં આવેલું છે આમ છે ઓકે તો અહીંયા આપવામાં આવ્યું છે કે બી એ સી ઈ અને ડી આ રીતે આપવામાં આવેલું છે તો આમાં જે ક્રોસ સંબંધ કરેલો છે તો માત્ર આટલો જ ક્રોસ સંબંધ કરેલો છે આ બે સેમ ટુ સેમ રાખવાના આ બે ક્રોસ સંબંધ ઓકે મિત્રો તો આવી રીતે તમને વિવિધ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન જે તમે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે ઓકે તો આ જે બેઝિક છે તે આપણે કન્સેપ્ટ છે તે ક્લિયર હોવો જોઈએ ઓકે મિત્રો હવે આના પછીની આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ ઓકે તો મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે અલગ અલગ પ્રશ્નો આપ્યા તે પહેલાં હજી થોડું જે કન્સેપ્ટ છે તે હજી ક્લિયર કરી લઈ ઓકે તો એટલે સુધી જે કન્સેપ્ટ છે તે બધા પોતાની જે છે નોટ જે બુક છે તમે નોટ ડાઉન કરી લેશો ઓકે એટલો જે કન્સેપ્ટ છે તે નોટ ડાઉન કરી લેશો ઓકે આના સિવાય હજી તમને એ કન્સેપ્ટ જે છે તે આપવા માંગુ છું કે જે કયા કયા પ્રકારના અલગ અલગ જે પ્રશ્નો બની શકતા હોય છે ધારો કે જે છે અમે તે નંબરવાળા હોય ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ 1 હોય ઓકે એ ઇઝ ઇક્વલ ટુ 1 હોય અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય 26 હોય ઓકે તો અમે ધારો કે એ અલગ અલગ જે ત્રણ અંકો ધારો કે અંકો એ બી સી ઇઝ ઇક્વલ ટુ હું તમને કહું 3 અને 1 4 5 અને એ બી સી ઇઝ ઇક્વલ ટુ 6 છે ઓકે એ બી સી ઇઝ ઇક્વલ ટુ 3 જે 6 છે ઓકે તો એમ કહું કે ભાઈ ઝેડ એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે એક્સ વાય અને ઝેડ ઓકે તો શું કરવાનું એ બી સી એટલે શું કર્યું એ નો એ એટલે 1 બી એટલે 2 અને સી એટલે 3 તો 3 ને 2 5 ને 1 6 તો બધું શરૂઆત કર્યો આમાં શું થશે ધારો કે આ ઝેડ એટલે કેટલા છે 26 છે આ કેટલા છે 25 છે અને આ કેટલા થશે 24 થશે તો 20 તેરી 60 60 અને 70 અને કેટલા થશે 75 થશે કેટલા થશે 75 આવી રીતે પણ પૂછી શકે છે અથવા તો હજી આ આપણે પ્લસમાં કર્યું અહીંયા આપણે બધી જગ્યાએ શું કર્યું પ્લસ કર્યા શું કર્યું બધી જગ્યાએ શું કહો પ્લસ કરવામાં હવે ધારો કે હું તમને કહું કે ભાઈ એ બી ઇઝ ઇક્વલ ટુ છે 2 છે એ બી ઇઝ ઇક્વલ ટુ 2 છે તો વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો એ બી જે છે તો એ બી ની જગ્યાએ આપણે સરવાળો નથી કર્યો એ બી માં શું કર્યું છે આપણે ગુણા કર્યો એ એટલે 1 બી એટલે 2 તો 2 એકુ 2 એટલે કે 2 આવ્યા તો વાય ઝેડ એટલે શું કરવાનું તમારે શું કરવાનું રહેશે 26 ગુણ્યા 25 કરશો એટલે તમારો જવાબ આવી જશે ઓકે તો આ રીતે પણ અલગ અલગ જે પ્રશ્નો છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બની શકે છે ઓકે તો આ જે બેઝિક ફંડામેન્ટલ છે ઓકે તો આ ખૂબ જ ઉપયોગી થયો હશે તો જે પણ મિત્રો જોઈ રહ્યા છે અત્યારે વિડીયોને તો આ વિડીયોને એક લાઇક કરી દેશો અને આપના મિત્રો સાથે આ વિડીયોને લિંક શેર કરી દેશો ઓકે મિત્રો તો હવે આગળ આપણે જોઈએ તે વિવિધ પ્રકારના અલગ અલગ દાખલાઓ ઓકે મિત્રો તો જે પહેલો જે પ્રશ્ન છે જો એલ ઓ વાય એલ એલ ઓ વાય એલ અર્થાત જે ઓ ડબલ્યુ એલ હોય તો
જે છે પી આર ઓ એની. ઓકે, તો આનો જે જવાબ થશે તે જવાબ શું આવે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો આ પ્રકારના જે પ્રશ્ન છે તો આનો જવાબ શું આવશે. ઓકે, તારે ચાર અલગ અલગ ઓપ્શન્સ પણ સાથે આપવામાં આવેલા છે મિત્રો, તો આમાં સાચો જવાબ શું આવે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો હવે જોઈએ તો આ જે આપવામાં આવેલું છે પ્રશ્ન, તો આમાં જે પણ તમને આપવામાં આવેલું છે તે સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું રહેશે. શું લખવું આપણે જોઈએ તો એલ એલ ઓ વાય એ એલ. ઓકે, લખશો એલ ઓ વાય એ એલ લખ્યું તો અહીંયા જે પણ તમને આપવાનું છે શું આપવાનું છે કે જે જે ઓ જે ઓ, પછી જોશો શું આપવાનું છે કે ડબલ્યુ એ અને એલ આપવામાં આવેલું છે. તો મિત્રો જોશો કે આ જે વર્ણ છે, ઓકે, તો આમાં જે એક વર્ણ છે તે એમાં કોઈ પણ ચેન્જીસ થયો નથી. ઓકે, તો આમાં જોશો તો આમાં જોઈએ તો કોઈ પણ ચેન્જીસ નથી, આમાં પણ કોઈ પણ ચેન્જીસ નથી. કયો છે? બીજો અને ચોથો વર્ણ છે તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી. તો આમાં લખી નાખો પી પી આર ઓ એન ઈ લખી નાખ્યું. એમાં બીજો અને જે ચોથો છે એટલે કે બીજો એટલે કે આર અને ચોથો એટલે કે કયો છે એન છે, આ બે સેમ ટુ સેમ લખી નાખો, બાકી ક્યાંય ચેન્જ નથી. હવે જોયું તો જે, ઓકે, જે પછી શું કરવામાં આવ્યું છે, જે એલ પછી જે કરવામાં આવ્યું છે. તો અહીંયા જોશો તો એવી સીડીમાં અહીંયા એલ છે, એલની પહેલાં બે અક્ષર જે છે એટલે કે માઇનસ ટુ કરેલા છે. કેટલા છે? માઇનસ ટુ. શું આવશે? માઇનસ ટુ છે. ઓકે, તો અહીં માઇનસ ટુ કરશો એટલે કે પી માઇનસ ટુ કરવાના, પી માઇનસ ટુ કરશો તો કેટલા આવશે? એન આવશે. તો આપણે ખબર પડી કે એન આર એન હોવો જોઈએ, તો એન આર એ એટલે કે આ બે ઓપ્શન છે તે તો નીકળી જ ગયેલા છે. હવે આપણી પાસે આ બે ઓપ્શન છે. હવે જોઈએ તો ઓ છે એટલે કે વાય પછી શું કરવાનું છે? ડબલ્યુ. તો વાય પછી ડબલ્યુ એટલે શું કર્યું? ઓકે, વાય પછી ડબલ્યુ. ઓકે, તો વાય પછી ડબલ્યુ એટલે માઇનસ ટુ કર્યા છે. અહીંયા પણ શું કરવાનું છે? માઇનસ ટુ. એટલે કે આમાં પણ આપણે શું કરવાનું? ઓ માઇનસ ટુ કરવાના. ઓ માઇનસ ટુ કરશો એટલે શું આવશે? અહીંયા એમ આવશે. શું આવશે? એમ આવશે. તો આપ જોઈ શકાય એન આર એમ. ઓકે, એન આર એમ છે. પછી મિત્રો આ બધા ચારે ચાર અક્ષરમાં જોશો તો એમના જે આપવામાં આવ્યું છે તે આપવામાં આવ્યું છે કે એન આર એમ એન. તો આ બધેમાં એન આર એમ. જોઈશો તો સી છે એટલે કે છેલ્લો અક્ષર છે એ કયો છે? જોઈએ તો જે આપવામાં આવ્યું છે, જે આપવામાં આવેલું છે તે આપવામાં આવેલું છે. બે મેં સેમ ટુ સેમ છે એટલે કે શું આવી જશે? તે જી છે ઈ આવશે. શું આવી જશે? ઈ આવી જશે. તો મિત્રો આમાં જોશો તો શું આવી ગયું? એન આર એમ પછી એન. ઓકે, પછી એન પછી જોઈએ તો ઈ છે. ઓકે, તો આમાં જી આપવામાં અહીંયા પણ એલ છે. ઓકે, અને આમાં પણ શું આપવા એલ આવે. તો આમાં જોઈએ તો એવો કોઈ ઓપ્શન છે ઈ જેવો? તો આમાં મિત્રો આ પણ ઓપ્શન્સ નથી, આ પણ ઓપ્શન્સ નથી. એટલે આ સાચો જવાબ શું થશે? સાચો જવાબ જે આપનો થશે, ઓકે, તો સાચો જવાબ જે આપનો થશે તો શું આવશે સાચો જવાબ? ઓકે, તો આમાં જે આપનો સાચો જવાબ થશે તે શું આવશે? આજી છે એક પણ નહીં. શું આવશે? એક પણ નહીં જે છે તે આપનો સાચો જવાબ થશે. ઓકે, તો આ રીતે જે છે તમે કોઈ પણ જે અલગ અલગ એક્ઝામ્પલ હોય છે તે ફાઇન. ઓકે, તો આપણે ઉતાવળમાં ઝડપથી આપણે આ અને આ બે કેન્સલ કરી નાખતા એવું નહીં કરવાનું. શું કરવાનું? સમજવાનું. શું? ઓકે, એટલે જ મેં તમને ડાયરેક્ટ ચાઈ કરીને આપ્યું છે કે આ બે કેન્સલ કરી નાખશો પછી આ ત્રણ બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ. પણ મિત્રો જો લાસ્ટમાં શું આપવામાં આવ્યું છે, ઓકે, તો આમાં જે આપવામાં આવ્યું હતું એલ ઓ વાય એ એલ છે, તો એનું શું આપવામાં આવ્યું છે કે જે કે જે ઓ ડબલ્યુ એ અને એલ આપવામાં આવ્યું છે. એટલે કે જોઈએ તો લાસ્ટમાં બંને એ એલ છે એટલે કે સેમ ટુ સેમ સંખ્યા હોય છે. તો આમાં જોઈએ તો છેલ્લે ઈ કેમાં છે, અથવા તમને એ પણ ખબર પડે લાસ્ટમાં ઈ છે, તો આમાં લાસ્ટમાં ઈ કેમાં છે? નથી. તો આ પણ જવાબ એક પણ નહીં. ઓકે, તો આ રીતે ફાઇન થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પેશ. હું મિત્રો તમને સજેસ્ટ કરીશ કે અન અકેડેમી ખૂબ જ સારામાં સારું એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ છે. મિત્રો અન અકેડેમીમાં જોઈએ તો જેટલા પણ જે લેક્ચર હોય છે તે બધા કેવા હોય છે? લાઈવ લેક્ચર હોય છે અને સ્ટ્રક્ચર્ડ કોર્સ હોય છે. એટલે કે કોઈ પણ જે કોર્સ હશે તે કમ્પ્લીટ તમને કોર્સ કરાવવામાં આવશે, જેટલા પણ લેક્ચર હશે તે કરાવવામાં આવતા હોય છે. મિત્રો હું પણ અન અકેડેમીમાં પણ ભણાવું છું. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો લેસન્સ બાય ધ ટોપ એજ્યુકેટર. ગુજરાતના જે છે ટોપ 30 પણ વધારે એજ્યુકેટર દ્વારા આ જે છે લેક્ચર લેવામાં આવતા હોય છે અને વીકલી ક્વિઝ હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ સાથે હોય છે. ઓકે મિત્રો, તો આમાં અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. આપણે જોઈએ તો એક મંથ માટેની જે ફી કેટલી છે? 1400 રૂપિયા છે, એટલે કે પર મંથ તમને 1400 રૂપિયા પડશે. પછી મિત્રો 3 મંથ માટેની ફી જોઈએ તો 35 રૂપિયા છે, એટલે કે પર મંથ તમને 1166 રૂપિયા પડશે. એવી રીતે મિત્રો જોઈએ તો 6 મંથ માટેની ફી જોઈએ તો 5600 છે, પર મંથ તમને 933 રૂપિયા પડશે. એવી રીતે જોઈએ તો 12 મંથ માટેની ફી જોઈએ તો 7000 રૂપિયા છે, પર મંથ તમને 583 રૂપિયા પડશે. ઓકે મિત્રો, આ ફી છે તમને આપવામાં આવેલી છે. મિત્રો આ ફીમાં પણ જો તમારે ડિસ્કાઉન્ટ જોતો હોય, ઓકે, ધારો કે 1400 રૂપિયા ફી છે સાહેબ, આમાં પણ કંઈક કરી દો ને ડિસ્કાઉન્ટ, તો મિત્રો આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે જો તમે આ રેફરલ કોડનો ઉપયોગ કરશો. ઓકે, તો આપણે રેફરલ કોડનો ઉપયોગ કરવાનો છે કે ડી એસ ઓ એન એ જી એ આર એ. ઓકે, તો જો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો અહીંયા તમને જે પણ ફી દેખાય
દેખાય છે, ઓકે 1400 રૂપિયા દેખાય છે, પછી 3500 છે, 5600 છે કે 7000, જે પણ ફી છે તેમાં પણ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, તો આ જે 1400 રૂપિયા એક મંથ માટેનું છે આમાં પણ તમને 140 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એ રીતે જોઈએ તો આમાં તમને 350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આમાં જોઈએ તો 560 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, અને આમાં જોઈએ તો ટોટલ 700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, તો જો આપ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો, ઓકે, KDSONAGARA જે પણ મિત્રો હોય તેને સજેસ્ટ પણ કરશો કે આ જ રેફરલ કોડનો ઉપયોગ કરી અને અનેકેડીમાં જોડાય, ખૂબ જ સારામાં સારું એજ્યુકેશન માટેનું પ્લેટફોર્મ છે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચિંગ વિડિયો. ઓકે, એના પછી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ABCDEF માટે જો સંકેત તમને આપવામાં આવે છે એટલે સંજ્ઞા ZYXWVU હોય તો ARGUE માટે કઈ જે છે સંકેત સંજ્ઞા થશે. ઓકે, તો આ પ્રમાણે જે પ્રશ્ન છે તો આ પ્રશ્ન જે પ્રમાણે છે પ્રશ્ન. ઓકે, તો પ્રશ્નને સોલ્વ કરવો સાવ સિમ્પલ જ છે, આમાં બહુ કંઈ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. ઓકે, તો આમાં જોશો તો સૌપ્રથમ શું છે જે તમને આપવામાં આવ્યું છે તે લખી નાખશો. ધારો કે A, પછી શું છે B, C, પછી D, પછી E, અને પછી સાતમાં F આપવાનું. અહીંયા શું છે ઝેડ, ઓકે, ઝેડ વાય એક્સ W, V અને U. મિત્રો, તમે તમને આની પહેલાં એકવાર કીધું હતું કે તમારે જ્યારે પણ ABCD લખો ત્યારે તમારે જે લખવાની છે આ પ્રમાણે લખવાની છે ABCDEFGHIJKL. ઓકે, જે કે પછી શું આવશે જે કે એલ, પછી એમ, પછી મેં તમને કીધું એન, પછી ઓ, પછી પી, ક્યુ, આર, એસ, ટી, પછી યુ, વી, W, X, Y અને Z. મેં આ રીતે તમને લખવાની કીધી હતી એકવાર. ઓકે, સૌ પ્રથમ તો તમે જોશો તો આ બે જી છે, ઓકે, શું છે Z અને શું છે Z આપવામાં આવ્યું છે, ત્યારે શું આપવામાં A આપવામાં આવ્યું છે. પછી જોશો તો B છે, B ઇઝ ઇક્વલ ટુ શું આપવું Y આપવામાં આવ્યું છે, છે આમ. પછી જોશો C ઇઝ ઇક્વલ ટુ X છે. પછી લાસ્ટમાં જ અહીંયા જોશો તો F ઇઝ ઇક્વલ ટુ શું છે F ઇઝ ઇક્વલ ટુ U છે. તો આમાં એ જ કરવાનું જે આપવામાં આવ્યું છે A, તો A એટલે શું હશે Z વાળા, તો 4-4 Z વાળા ઓપ્શન છે, ચાલો જોઈ લઈએ. પછી R પછી શું છે, આર પછી શું આવશે, ઓકે, તો આર માટે મેં જોયું તો આમાં શું આવશે, ઓકે, આર એટલે કે આમાં જોઈએ તો આર જી છે આરનું શું આવશે આઈ આવશે, તો આ જી છે એટલે કે આ ઓપ્શન્સ આવશે નહીં, એટલે કે આઈ આઈ વાળા બે ઓપ્શન છે. ઓકે મિત્રો, પછી જોશો તો આમાં જોશો તો આ આઈ જોયો તો આવ્યો, પછી એના પછીના બે અક્ષર બેમાં સેમ છે, તો આ બે અક્ષર નહીં જોવાનું, લાસ્ટમાં જે છેલ્લો અક્ષર છે ને એ જ જોવાનું. અને છેલ્લો અક્ષર શું છે ઈ છે. ઓકે, તો ઈ માટે શું આવશે વી આવશે, તો વી કયા ઓપ્શનમાં છે, વી આ ઓપ્શન્સમાં છે, એટલે કે આ ઓપ્શન છે તો જવાબ થશે, આ ઓપ્શન જવાબ આવશે નહીં, આ પણ જવાબ આવશે. ઓકે, તો આ રીતે તમે ઝડપથી કરી શકશો. ઓકે મિત્રો, આના પછીનો નેક્સ્ટ સ્લાઇડ લઈએ. ઓકે મિત્રો, અમે જોઈએ તો જે આ કકાવારી પ્રમાણે ગોઠવાનું છે, જોઈએ જો POETICAL ને કકાવારી પ્રમાણે ગોઠવીએ તો કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં. ઓકે મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો આને જે પણ તમને આપવામાં આવ્યું છે તેને લખી નાખો POETICAL. ઓકે, તો આ રીતે તમે લખી નાખ્યું. હવે મિત્રો, જે અક્ષર છે તે આપણે ABCDમાં ખબર છે, સૌથી પહેલાં શું આવશે એ આવશે, પછી બી, પછી સી, ઓકે, પછી ડી, પછી ઈ, ઓકે, ડી ઈ એફ, ઓકે, પછી શું આવશે એચ આઈ, પછી શું આવશે જે કે એલ એમ એન, જે કે પછી શું આવશે એલ એલ, પછી એમ એન, પછી ઓ પી, ઓ પી, અને જોઈએ તો લાસ્ટમાં જે કઈ સંજ્ઞા રહી ગઈ. ઓકે, તો આવી ગઈ બધી, જો પી આવી ગયેલી છે, ઓ આવી ગઈ છે, ઈ આવી ગઈ. ઓકે, લાસ્ટમાં શું રહ્યું ટી જી છે તે રહી ગયું. ઓકે, તો આપ જોશો તો એ સી પછી ઈ આઈ એલ ઓ એલ ઓ પી અને લાસ્ટમાં ટી. તો અમે જોઈએ તો કઈ કઈ જી, ધારો કે પહેલા અક્ષર ઉપર વર્ણ છે આ ચેન્જ થઈ ગયેલો છે એટલે આ નહીં આવે, આ બીજો છે તે ચેન્જ થઈ ગયો છે આ પણ નહીં આવે, પણ આ એક જોશો. ઓકે, તો આમાં એક આ જોશો. ઓકે, તો આમાં જોશો તો જે તમને આપવામાં આવ્યો છે કે આ જી છે, આ જે તમને ઈ આપવામાં આવેલો છે શું છે ઈ ચેન્જ થયો નથી, બાકી જોશો તો આ ચેન્જ થઈ ગયો એટલે આ પણ નહીં આવે, આ ચેન્જ થઈ ગયો 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 તો નહીં આવે. તો આમાં કેટલા વર્ણો છે પોતાનું સ્થાન બદલશે? તો મિત્રો, માત્ર એક જ વર્ણ છે જે પોતાનું સ્થાન જે સેમ ટુ સેમ બદલશે નહીં. ઓકે, તો લાસ્ટમાં અહીંયા શું લખેલું છે, જે આપવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે, કયું જે છે સ્થાન બદલશે નહીં. ઓકે, બદલશે નહીં તો શું આવશે, એક જ જે વર્ણ છે પોતાનું સ્થાન બદલશે નહીં. મિત્રો, આની જગ્યાએ એવું પણ પ્રશ્ન હોઈ શકે છે કે કયું સ્થાન બદલશે, કેટલા સ્થાન બદલશે. ઓકે, તો જોઈએ તો કેટલા સ્થાન બદલશે, ટોટલ જોઈએ તો 3, 2, 5, 5, 2, 7. ઓકે, તો 7 અક્ષર છે પોતાના સ્થાન બદલશે, એક જે વર્ણ છે તેનું પોતાનું સ્થાન બદલશે નહીં. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો પણ બની શકે છે. ઓકે મિત્રો, એના પછી આ પ્રશ્ન જોઈએ તો જોગ
જો સી એ ટી ઇઝ ઇક્વલ ટુ 24 હોય તો ડી ઓ જી ઇઝ ઇક્વલ 26 હોય તો પી આઈ જી ઇઝ ઇક્વલ કેટલા થશે? ઓકે, તો આ જે પ્રશ્ન છે તો આ પ્રશ્નની અંદર શું આપવામાં આવ્યું છે સૌ પ્રથમ સમજો. ઓકે, તો આમાં જોઈએ તો આમાં જે પોસિબિલિટી હું તમને કહી દઉં છું કે જ્યારે પણ આવા અક્ષર હોય કે સી એ ટી હોય, બી એ ટી હોય, જી એ ટી હોય, કોઈ પણ અક્ષર હોય, તમને જ્યારે પણ સંખ્યા આપવામાં આવેલી હોય અને જો સંખ્યા નાની સંખ્યા હોય, કેવી સંખ્યા હોય, નાની સંખ્યા હોય તો હંમેશા સરળો કરેલો હશે અથવા તો બાદબાકી કરેલી હશે, આ બે પોસિબિલિટી આવશે. અથવા તો જો મોટી સંખ્યા હશે તો ગુણાકાર કરેલો હશે, તે પણ પોસિબિલિટી છે. ઓકે, તો શું આપવામાં આવ્યું છે? ઓકે, તે આપણે જોઈએ. ઓકે, તો આમાં ધારો કે હું તમને એમ કહું જે અહીંયા આપવામાં આવ્યું છે આ શું છે, એ સી એ ટી. ઓકે, તો આપણે લખી નાખશો સી એ અને ટી. સી એ ટી ઇઝ ઇક્વલ કેટલા છે? 24 છે. તો આપણે સી એટલે સીની વેલ્યુ કેટલી છે? 3 છે. તો અહીંયા 3 લખી નાખો, અહીંયા પ્લસ કરો, એ એટલે કેટલા 1 થશે અને ટી એટલે કેટલા છે? એ શું ટી એટલે કેટલા છે? 20 છે. અહીંયા 20 લખી નાખો. આ બધાને તમે સરવાળો કરી જુઓ, 20 ને 1 21, 21 ને 3 કેટલા થશે? 24 છે. તો મિત્રો આનું શું કરવામાં આવ્યું છે, જે પણ એ સંજ્ઞા આપવામાં આવી છે તેનું શું કરવામાં આવશે? સરવાળો. ઓકે, તો એવી રીતે તમે ડોગનું પણ કરી જશો તો પણ સેમ ટુ સેમ જ આવશે. ધારો કે ડી ઓ જી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 26 છે. તો ડી એટલે કેટલા છે? ડી એટલે જોઈએ તો 4 પ્લસ ઓ એટલે કેટલા છે? ઓકે, તો ઓ એટલે 15 થશે. અને જી એટલે કેટલા છે? જી એટલે જોઈએ તો ટોટલ 7 છે. ઓકે, તો જોશો તો 15 ને 4 19, 19 ને 21 ને 26 થઈ ગયા. ઓકે, તો હવે જોઈએ તો આના જે સંજ્ઞા છે પી આઈ જી ને પણ આપણે આ જ કામ કરવાનું છે પી આઈ જીમાં. ઓકે, પી એટલે કેટલા થશે? પી એટલે 16 થશે. ઓકે, પ્લસ આઈ એટલે કેટલા છે? આઈ એટલે 9 થશે. પ્લસ જી એટલે કેટલા છે? જી એટલે ટોટલ 7 છે. ઓકે, તો આને જોશો તો આ 9 ને 10, 16 દૂને 32 થશે. કેટલા થશે? આ બધાને સરવાળો કરશો તો 32 આવશે. તો 32 કયા ઓપ્શનમાં છે? તો ઓપ્શન જોઈએ તો હજી પહેલો ઓપ્શન છે તેમાં સાચો જવાબ આવશે કે 32 છે. ઓકે, તો આ રીતે તમને સરવાળો કરવામાં આવેલો છે. હવે મિત્રો આમાં એવું જરૂરી નથી કે બધેમાં જ બધી જગ્યાએ સરવાળો જ હોઈ શકે છે. હવે આના જે ઓપ્શન છે આના ઓપ્શન્સની જગ્યાએ તમને એવું પણ કર નાખવામાં આવે કે એક જગ્યાએ પ્લસ, ધારો કે પહેલી જે છે પ્લસ, બીજો માઇનસ અને પાછો પ્લસ, આવી પણ પોસિબિલિટી હોઈ શકે છે. પણ જ્યારે પણ તમને આવો પ્રશ્ન હોય તો સમજી લેવા કે નાની સંખ્યા હશે તો પ્લસ માઇનસ કરેલા, સૌ પ્રથમ તો પ્લસ ચેક કરી લેવાના, પ્લસ હશે તો કાંઈ વાંધો નહીં, પ્લસ જો પ્લસમાં ના આવે તો નાની સંખ્યા છે તો પ્લસ માઇનસ કરો જો કરી જો કે ભાઈ અહીંયા જે છે હું તમને એમ કહું કે ભાઈ જો આપવામાં આવેલું છે, ધારો કે એમ કહું કે જે સી એ ટી, ઓકે સી એ ટી ઇઝ ઇક્વલ ટુ 23 આપવામાં આવેલા છે. ઓકે, તો તમે જોશો અહીંયા હું તમને આના પ્રશ્ન છે થોડો ઘણો ચેન્જીસ કરીને પણ સાથે આપી શકું છું. ઓકે, સી એ ટી ઇઝ ઇક્વલ ટુ 23 છે. ઓકે, પછી જોઈએ તમને ડી ડી ઓ જી ઇઝ ઇક્વલ ટુ તમને આપવામાં આવેલા છે તે જી છે. ઓકે, તો તે આપવામાં આવેલો છે એટલે કે તમારે ઓકે 11 આપવામાં આવેલો છે. કેટલા છે? 11 આપવામાં આવેલો છે. ઓકે, તો મિત્રો તમારે પી આઈ જી એટલે ફાઇન્ડ કરવાના છે. ઓકે, પી આઈ જી એટલે ફાઇન્ડ કરવાના છે. ઓકે, આવો પણ પ્રશ્ન બની શકે છે. ઓકે, તો પી આઈ જી એટલે આમાં એકચ્યુઅલમાં કરવામાં શું આવેલું છે, તો વચમાં જે સંખ્યા તમને આપવામાં આવેલી છે, ઓકે, તો સી એ ટી ઇઝ ઇક્વલ ટુ 23 છે, ડી ઓ જી એટલે 11 છે. તો શું કર્યું કે જે વટલી સંખ્યા છે તે બાદ કરી નાખવામાં આવેલી છે. અહીં જોશો 20 અને 3 23, 23 માંથી એક જાય તો 20 અને 3 23 ને 24 થશે, એમાંથી એક બાદ થશે એટલે કેટલા થશે? 23 થશે. ડી ઓ જી ઓની કિંમત કેટલી છે? 15 છે. તો અહીંયા જોઈએ તો જે ટોટલ આ બધાને સરવાળો કરશો 26 થશે, પણ 15 બાદ કરી નાખશો એટલે કેટલા આવી 11 આવી જશે. એ રીતે જોયું તો આ 9 છે અને આ 7 છે. ઓકે, તો આ 7 7 જે એટલે 2, આમાંથી એક જવાબ શું હશે? જે 14 છે તે આપણો જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ પ્રશ્ન બની શકે છે. હજી આના સિવાય આમાં કેવા પ્રકારના પ્રશ્નો જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બની શકે છે તે પણ સાથે જોશો. હવે મિત્રો હું તમને જે એક્ઝામ્પલ આપું છું, ધારો કે તમને આપવામાં આવ્યું છે, ધારો કે આ રીતે છે એ, ઓકે એ બી સી ડી. ઓકે, એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ તમને આપવામાં આ રીતે હોય એટલે એકચ્યુઅલી હું તમને જવાબ પણ સાથે આપી દઉં. 1 × 2 × 3 × 4 આ રીતે આપવામાં આવ્યું એટલે કે 4 × 3 = 12 = 24. ઓકે, 4 × 3 = 24 એક કેટલા થશે? ઓકે, ધારો કે હું કહું એબીસીડી ઇઝ ઇક્વલ ટુ 24 છે, એબીસીડી ઇઝ ઇક્વલ ટુ 24 છે. ઓકે, તો હું તમને કહું કે બી સી ડી ઈ, બી સી ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અથવા તો એવું પણ પૂછી શકું કે ભાઈ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? ઓકે, તો આ પ્રમાણે જે પ્રશ્ન હશે તો અમે બી એટલે કેટલા થશે? 2, સી એટલે 3, ડી એટલે 4 અને ઈ એટલે કેટલા થશે? 5 થશે. ઈ એટલે કેટલા થશે? 5 થશે. ઓકે, તો 5 × 4 = 20, 20 × 3 = 60, 60 × 2 = 100 ને અહીંયા કેટલા આવશે? 120 આવી જશે. અને આમાં બી સી ડી ખાલી પૂછવું હોય, બી સી ડી, બી એટલે કેટલા થશે? 2 થશે, સી એટલે 3 અને ડી એટલે 4, એટલે કે 4 × 3 = 12 અને 12 × 2 = કેટલા થશે? 24 થશે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો પણ
તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બની શકે છે. ઓકે મિત્રો, તો આ કન્સેપ્ટ પણ તમારે ક્લિયર થઈ ગયો હશે. તો મિત્રો, જે પણ મિત્રો જોઈ રહ્યા છે આ વિડીયોને લાઈક પણ કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર પણ કરી દેશો મિત્રો. ઓકે મિત્રો, એના પછીનો આપણે જે પ્રશ્ન જોઈએ તો આપવામાં આવ્યો છે કે હેવીનો કોડ આપવામાં આવ્યો છે કે ICBTZ હોય તો QUICK નો કોડ શું થશે. ઓકે, શું હશે તેવો પ્રકારનો પ્રશ્ન છે. ઓકે મિત્રો, તો આ જે પ્રશ્ન છે ધારો કે HEHEAVY આપવામાં આવેલો છે. ઓકે, HEAVY આપવામાં આવેલો છે, તેનો જે કોડ આપવામાં આવેલો છે તે આપણો ICBTZ આપવામાં આવેલો છે. શું આપવામાં ICBTZ આપવામાં આવેલો છે. તો મિત્રો, એચની જગ્યાએ શું કર્યું, એચમાં પ્લસ વન કરશો. ઓકે, એચમાં પ્લસ વન કરશો તો એચમાં જ્યારે પ્લસ વન થશે, ઓકે, તો એચમાં જ્યારે પ્લસ વન થશે, ઓકે, એચમાં પ્લસ વન કરશો એટલે શું થશે, આ આવશે. ઈમાં જોઈએ તો ઈમાં કેટલા કરવા, ઈમાં સી છે એટલે કે માઇનસ, અહીંયા તમારે શું કરવું પડશે, અહીંયા માઇનસ ટુ કરવા પડશે બીજામાં. પછી જોઈએ તો બી છે એ પછી પ્લસ વન કરશો, પ્લસ વન એટલે બી આવશે. પછી અહીંયા જોઈએ તો જે વી છે, વીનું ટી કર્યું છે તો વીનું ટી કરશો એટલે શું છે, માઇનસ ટુ છે અને પ્લસ અહીંયા શું આવશે, વન આવશે. એટલે આપણે સિરીઝ સમજાઈ ગઈ કે પ્લસ વન માઇનસ ટુ, પ્લસ વન માઇનસ ટુ સિરીઝ છે. તો આમાં પણ આપણે એ જ કરવાનું છે, અહીંયા પણ આપણે જવાબ ફાઇન્ડ કરવાનો છે. તો અહીં જોશો ક્યુ, ઓકે, જે આપવાનું છે તે ક્યુ છે. ઓકે, ક્યુ યુ આઈ સી કે, ક્યુ યુ આઈ સી કે છે. તો ક્યુનું શું થશે મિત્રો, ક્યુ જે છે ક્યુમાં પ્લસ વન કરશો, ક્યુમાં પ્લસ વન કરશો. ઓકે, જે છે પ્લસ વન કરશો. ઓકે, તો ક્યુમાં પ્લસ વન કરશો, ક્યુમાં પ્લસ વન કરશો એટલે શું આવશે, આર આવશે. તો આપણે ખબર પડે કે આર વાળો ઓપ્શન આવશે, તો આ બે ઓપ્શન્સ આવશે નહીં, આ બેમાંથી કોઈ પણ વસ્તુ. ઓકે, પછી જોઈએ તો જે યુ છે, યુમાંથી માઇનસ બે કરવાનું, યુ માઇનસ માઇનસ બે કરશો એટલે શું આવશે, એસ આવશે. ઓકે, પછી આઈ નો શું કરવાનો, જે થશે સી ની માઇનસ બે કરશો, સી માઇનસ કે જે સી આપવામાં આવશે એટલે કે એમાં શું કરવાનું, જે છે આપણે માઇનસ બે કરવાનો છે, સી માઇનસ બે કરશો એટલે શું આવી જશે, એ આવી જશે. શું આવી જશે, એ આવી જશે. અને કે, કે માં પ્લસ કેટલા કરવાના, કે માં પ્લસ વન કરવાના, કે માં પ્લસ વન કરશો એટલે એલ આવશે. ઓકે, તો અહીં જોઈએ તો સૌ પ્રથમ પ્લસ વન માઇનસ ટુ, પ્લસ વન માઇનસ ટુ અને પ્લસ વન. ઓકે, તો સી માઇનસ ટુ કરશો તો સી માઇનસ ટુ એટલે એ આવો જી, તો એ છે નહીં એટલે કે આ પણ ઓપ્શન આવશે નહીં. શું આવશે જવાબ, એક પણ નહીં છે મિત્રો, તે સાચો જવાબ થશે. ઓકે, હવે મિત્રો જોઈએ તો આ પ્રકારનો પ્રશ્ન છે. ઓકે મિત્રો, તો આ પ્રશ્ન તમે જોઈને તો એમ લાગશે કે સાહેબ આ પ્રશ્ન તો બહુ અઘરો છે, પણ મિત્રો આ પ્રશ્ન જોઈએ તો સાવ સિમ્પલ પણ છે. ઓકે, તો આ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો તે પણ આપણે સાથે જોઈએ. ઓકે, તો મિત્રો આ જે પ્રશ્ન આપવામાં આવ્યો છે તો આ સંખ્યા તમે જોઈ શકાય છે કે જે સંખ્યા આપવાની છે કે 841 છે. 841 = 3 આપવામાં આવ્યો છે. પછી જોઈએ તો 633 = તમને જે આપવામાં આવ્યું છે તે સંખ્યા 5 છે. પછી મિત્રો જોઈએ તો 42425 આપવામાં આવ્યો છે. 425 = 7 આપવામાં આવ્યો છે. તો તમને જે પૂછવામાં આવ્યું છે તે પૂછવામાં આવ્યું કે 217 = કેટલા. ઓકે, મિત્રો જ્યારે પણ આવા એક્ઝામ્પલ હોય છે તેમાં કાંઈ પણ વસ્તુ સમજાતી ન હોય, ઓકે, ધારો કે તમે એમ કરશો કે સૌ પ્રથમ સરવાળો કરશો અને પછી ત્રણ ગમે નથી લેવશો. ઓકે, ધારો કે આ બધાને સરવાળો કરશો, 8 ને 1 9 9 ને 4 9 9 ને 1 10 10 ને 3 13 થશે, 13 નો તગડો હાલો એવી રીતે કર્યું. પછી આમાં પણ સરવાળો કરો કે જે છે 6 ને 3 9 10 11 12, તો 12 નો એ બગડો હોવો જોઈએ તે પણ નથી. ઓકે, પછી આમાં જોશું તો એ પણ પ્રમાણ નથી. પણ મિત્રો આજે જે આપવામાં આવ્યું છે સિરીઝને તમે સમજો. ઓકે, તો હવે મિત્રો જ્યારે આવા એક્ઝામ્પલ પણ બની શકે છે, હવે તમારે જે સમજવાનું છે તે ખાલી માત્ર એટલી જ વસ્તુ સમજવાની છે કે જે આ અહીંયા પછીની સંખ્યા છે તો આનો જે એકમનો અંક છે તે અહીંયા આવશે. ઓકે, અહીંયા શું આવશે, તે એકમનો અંક આવશે. ઓકે, અને બીજી વસ્તુ કે આ બંને વચ્ચેનો જે છે તફાવત પ્લસ ટુ રહેશે અથવા તો એકી સંખ્યા પણ કહી શકાય. શું છે આ બંને વચ્ચેનો તફાવત, જે બેનો તફાવત છે અને આ સંખ્યા અહીંયા આવશે, આ સંખ્યા અહીંયા આવશે અને આ બે વચ્ચે તફાવત કેટલાનો, બેનો. ઓકે, તો 3 ને 2 5 5 ને 2 7 અને 7 ને + 2 કરશો, 7 ને 2 કરશો એટલે કેટલા આવશે, 9 આવશે. આ 9 છે તમારો જવાબ થશે, એટલે કે ઓપ્શન્સ નંબર લાસ્ટમાં એટલે કે ડી છે તે આપણો જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ પ્રશ્નો તમારી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો જે પણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો વિડીયોને લાઈક કરતા રહેશો અને આપણા મિત્રો સાથે જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરતા રહેશો. ઓકે, તો આપણા મિત્રોને પણ આનો લાભ મળી શકે છે. ઓકે મિત્રો, આ પ્રશ્ન તો આવી ગયેલો છે. ઓકે મિત્રો, આ પ્રશ્ન જોઈએ તો મિત્રો આ પ્રશ્ન પણ સાવ સહેલો છે. જો કોઈ સાંકેતિક ભાષામાં RUST ને QVRU લખવામાં આવે તો LINE ને
કેમ લખાશે. ઓકે, તો એલઆઈ એની છે એને કેવી રીતે લખાય છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આમાં જે આપવામાં આવ્યું છે, સૌપ્રથમ જે પણ સંખ્યા તમે આપવામાં આવેલી હોય તે લખી નાખશો. આર આર યુ એસ ટી લખી નાખો. આર યુ એસ ટી તમે લખ્યું એની નીચે જ લખવાનું સાવ, એટલે કે ક્યુ ક્યુ વી ક્યુ વી આર યુ. ઓકે, ક્યુ વી આર યુ લખ્યું એટલે આમાં જોશો તો જે છે, ઓકે, આર પછી ડાયરેક્ટ ક્યુ આપવામાં આવ્યું છે. આર પછી ક્યુ એટલે શું કરવામાં આવેલું છે કે અહીંયા જે છે માઇનસ વન કરવામાં આવે છે, યુ પ્લસ વી એટલે કે પ્લસ વન છે. ઓકે, એસ પછી આર કરો એટલે કે જે એસનું આર કરવામાં આવે છે કે માઇનસ વન કરવામાં, ટી પછી યુ એટલે પ્લસ વન. જોશો માઇનસ વન પ્લસ વન માઇનસ વન પ્લસ વનની સિરીઝ છે, તો આમાં પણ એ જ કરવાનું. શું આવે? એલ આઈ એન ઈ, એલ આઈ એની છે તો એલ એટલે શું થશે, એલ એટલે શું થશે, એલ એટલે આપણે જોઈએ તો એલની જગ્યાએ શું કરવાનું, એલમાં માઇનસ વન કરવાનું. એલમાં માઇનસ વન કરશો એટલે કે કે વાળા ઓપ્શન્સ આવશે. ઓકે, લાસ્ટમાં જોઈએ તો પ્લસ વન કરવાનું, ઈમાં પ્લસ વન કરશો એટલે શું આવશે, એફ આવશે. ઓકે, તો જોઈએ તો કે અને એફ વાળા ઓપ્શન્સ આવશે, બાકી બધા ઓપ્શન્સ સાથે નીકળી જશે. તો આ બે ઓપ્શન્સ હોય. હવે જોઈએ તો જે છે આઈ પછી શું આવશે, આઈ પછી જોઈએ તો પ્લસ વન, આઈ પછી શું આવશે, જે વાળો. તો કે જે એફ હોય તે ઓપ્શન આવશે. ઓકે, તો આમાં કે જે એમ છે એટલે આ ઓપ્શન્સ નહીં આવે, માત્ર આપણે ખબર પડી ગઈ ઓપ્શન્સ નંબર એ છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો, આપવામાં આવેલું છે કે ભાઈ જે છે એબ્રોડ, એબ્રોડમાં જે સંજ્ઞા છે ઈડીપીઓ આ બી એ છે, તો એપેક્સમાં જે કઈ સંજ્ઞા થશે. ઓકે, તો આ પણ જે પ્રશ્ન છે આ સિમ્પલ જ છે મિત્રો. આમાં જેમ પણ વધારે તમે પ્રેક્ટિસ કરશો તેમ વધારે તમારી ફાવટ આવતી જશે. ઓકે, તો એ બી ઓ ડી ઈ છે, એ બી ઓ ડી ઈ આપવામાં આવેલું છે. તેને જે કોડ આપવામાં આવેલું છે તે આ પ્રમાણે છે, એ સોરી જે અહીંયા આપવામાં આવશે. ઓકે, તો અહીંયા જે આપવામાં આવ્યું છે શું આપણને સંજ્ઞા આપવામાં આવી છે, તો ઈ આપવામાં આવ્યું છે, પછી જોઈએ તો ડી છે, પછી ઓ છે, પછી જોઈએ તો બી છે અને એ છે. તો મિત્રો આમાં જોશો તો મેં તમને આના પહેલાં કીધું ક્રોસ સંબંધ હોય તો આ રીતે આમાં આપવામાં આવ્યું છે. ઓકે, તો આ રીતે આપવા, તો અહીંયા પણ જે તમને આપવામાં આવ્યું છે, ધારો કે એપેક્સ છે એ પી ઈ, એ પી ઈ એક્સ આપવામાં આવ્યું છે, તો આને પણ આપણે કઈ રીતે લખવાનું? સૌપ્રથમ એક્સ લખી નાખો, પછી ઈ લખી નાખો, પછી પી લખી નાખો, પછી એ લખી નાખો. તો આ તમારો જવાબ થઈ ગયો. એક્સ ઈ પી એ કેમાં છે? એક્સ ઈ એક્સથી શરૂ થતો હોય તો માત્ર એક જ ઓપ્શન છે એવો છે જે એક્સથી શરૂ થાય. તો માત્ર તમને ખાલી એક ખબર પડી, એક અક્ષર કે ભાઈ એક્સથી શરૂ થશે, તો એક્સથી શરૂ થવા તેવો જે છે એબીસીડીની અંદર આ જે ચાર ઓપ્શન્સમાંથી એક જ જે વર્ણ છે તે આપવામાં આવેલો છે. ઓકે, તો આ કન્સેપ્ટ પણ તમારે ક્લિયર થઈ ગયેલો છે. ઓકે મિત્રો, હવે જે સંજ્ઞાઓમાં આવા પણ પ્રશ્નો અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે કે ઉપરના જે ચિહ્નો આપવામાં આવેલું છે, ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, તેમાં સ્ટ્રોંગ શબ્દ માટે જે કઈ સંજ્ઞા આવશે તે આપણે લખવાની છે. ઓકે, તો સ્ટ્રોંગ શબ્દ છે અહીંયા અલગ અલગ જે શબ્દો માટે આપવામાં આવેલું છે, તો સ્ટ્રોંગ શબ્દ માટે જે શું આવશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો અહીંયા સૌપ્રથમ લખી નાખો એસ એસ. મિત્રો હંમેશા કેપિટલ અક્ષરમાં જ લખશો અને થોડા થોડા છૂટા લખશો, જેને કારણે જે તમારી જે એક્યુરસી છે તે વધારે રહેશે અને તમે ઝડપથી કોઈ પણ અક્ષર છે તો ફાઇન્ડ કરી નાખશો. હવે તમારે જે આપવામાં આવે છે એસની, એસ એટલે શું થાય, એસ એટલે એટ ધ રેટની નિશાની. ઓકે, તો એટ ધ રેટની બધામાં પણ નિશાની છે. ઓકે, એના પછીનું જોશો તો ટી, ટી એટલે શું થશે, ટી એટલે સેવન. ઓકે, તો ટી એટલે સેવન. તો મિત્રો આ બે ઓપ્શન્સ સાથે આપણે નીકળી જશે. હવે આ આમાંથી એક પણ નહીં, તો આ બે ઓપ્શન્સમાંથી એક જવાબ આવશે. હવે અમે જોઈએ તો આ છે. ઓકે, તો આર માટે સંજ્ઞા શું છે, આર માટે જોશો તો એક્સ આપવામાં આવ્યું છે. ઓકે, તો એક્સ પણ છે. ઓ માટે જોશો તો બીટા આપવામાં આવ્યું છે. એન માટે જોશો, ઓકે, તો ઓ માટે જે છે બીટા છે. અમે જોઈએ તો એન માટે, એન માટે સીની નિશાની છે, પ્લસની નિશાની છે. અને જી માટે જોઈએ, ઓકે, તો જી માટે નાઇનની નિશાની છે, સીની છે, નાઇનની નિશાની છે. એટલે કે જવાબ જે આપણો સાચો શું થશે, એ સી નંબરનો ઓપ્શન છે જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ ફાઇન થશે. હવે આના પછીનું જોઈએ તો જે છે એસ એ એન ડી. ઓકે, જે સેન્ડ છે એનું વી ડી ક્યુ જી. ઓકે, વી ડી ક્યુ જી આપવામાં આવે છે કે બી આર ડી નું ઈ એલ યુ જી થાય તો એલો વી શબ્દ માટે જે કયો શબ્દ બનશે. ઓકે, તો આ રીતે પણ બની શકે છે. ઓકે, તો આનો જે આપવાનું છે, જે પણ તમને વસ્તુ આમાં આપવાની, એ એસ એ એન ડી આપવામાં આવ્યું છે, એસ એ એન ડી આપવામાં આવ્યું છે, તમારે શેનું કરવાનું છે, વી ટી વી ડી ક્યુ જી કરવાનું છે. ઓકે, તો એસનું શું કરવામાં આવે, એસનું વી કરવામાં આવે છે. ઓકે, તો એસનું વી કરશો એટલે શું થશે, અહીંયા પ્લસ ત્રણ કરવા પડશે, પ્લસ ત્રણ કરશો એટલે કે એસ પછી ટી યુ અને વી, ટી યુ વી થશે. એનું શું કર્યું, ડી કર્યું, એમાં ડી કર્યું એટલે પ્લસ ત્રણ કર્યા, પછી એનનું ક્યુ કર્યું, એનનું ક્યુ કરશો એટલે શું થશે, એનનું ક્યુ એટલે અહીંયા પણ પ્લસ ત્રણ, એટલે આપણે ખબર પડી કે પ્લસ ત્રણ ત્રણની સિરીઝ છે. તો એલ ઓ વીમાં ત્રણ ત્રણ પ્લસ કરી નાખો, એલના એલમાં ત્રણ પ્લસ કરો, એલમાં ત્રણ પ્લસ પ્લસ કરશો એટલે શું આવી જશે, ઓ આવી જશે. એટલે આપણે ખબર પડી કે આ બે ઓપ્શન સર નીકળી ગયા. ઓકે, પછી મિત્રો જોઈએ તો આર બંનેમાં કોમન છે. ઓકે, તો આ ઓ છે એમાં જોઈએ તો બંનેમાં શું છે, આર કોમન છે. તો આર એમને એમ લખી નાખો. પછી ત્રીજો અક્ષર માત્ર જો વી,
ओके वी में त्रण एड करो, वी में त्रण एड करशो तो वाय आवशे, ओके तो वाय आवे तो ओ ओ सी वाई एच छे ते तमारो जवाब थशे, एटले के ऑप्शन नंबर डी छे ते तमारो साचो जवाब थशे। ओके आ रीते तमे जो शॉर्टकट करशो तो तमे कोई पण एग्जांपल आपवामां आवेलो छे तमे झड़पथी करी शकशो। ओके हवे आना पछीनो नेक्स्ट जोईए मित्रो, आ आपनो आवी गयेलो छे। ओके मित्रों आ जोईए तो आपवामां जो कोई कोई जे कूट भाषामां कोडेड लैंग्वेजमां जे हाइड्रोजन छे, हाइड्रोजन ने जे सी जे झेड वाई एस एस डी लखवामां आवे तो एज भाषामां एंटीमनी ने कया रूपमां लखवामां आवे। ओके तो आ प्रकारनो जे प्रश्न छे तो आमां सौप्रथम तो जे तमने આપવામાં આવેલું તે તમારે સમજવાનું રહેશે। ઓકે તો જે છે આપવામાં શું આપવામાં આવેલું છે તો જોઈએ તો એચ એચ વાય ડી આર ઓ જી ઈ એન તો આપવાનું છે કે જી ઈ એન આપવામાં આવેલું છે તો એચ નું શું કર્યું છે જે કર્યું છે પછી જોશો તો સી પાછો જે ઓકે પછી જોઈએ તો ઝેડ પછી જોશો તો વાય એસ એસ અને ડી ઓકે તો સાહેબ આમાં તો કોડમાં કંઈ સમજાતું જ નથી અને હું જ્યારે મોટો પ્રશ્ન જોઈએ તો મૂકી જ દઈશ પણ મિત્રો સાચું સમજવાનો આમાં શું આવે જે એચ પછી જે આવ્યું છે એચ પછી જોયું જે કેટલામાં અક્ષર છે એટલે કે પ્લસ બે ગયેલા છે વાય પછી સી તો વાય પછી એક બે ત્રણ ચાર એટલે કે અહીંયા પ્લસ ચાર ગયેલા છે કેટલા ચાર ગયેલા છે પ્લસ ચાર ડી પછી જે ડી પછી જે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે મિત્રો આપણે ખબર પડી ગઈ કે જે છે બે ચાર છ આઠ દસ બાર એવી રીતે અલગ અલગ એડ કરતા ગયા છે તો મિત્રો આમાં પણ એવું જ કરવાનું એ એન ટી આઈ એ એન ટી આઈ પછી જોઈએ તો એમ ઓ એન વાય લખી નાખો પછી એમાં પ્લસ કેટલા કરવાના બે એમાં બે પ્લસ કરશો એટલે શું આવશે સી આવશે તો આપણે ખબર પડી કે આ બે ઓપ્શન્સ તો આવશે જ નહીં પછી એનમાં બે કરશો ઓકે એનમાં ચાર એડ કરવાનો છે અહીંયા પ્લસ બે છે અહીંયા પ્લસ ચાર થશે એનમાં ચાર નાખશો એટલે શું આવશે આર આવશે ઓકે તો આપણે ખબર પડી કે ખાલી સી આર જો ઓપ્શન્સમાં હોય તે આપણો સાચો જવાબ છે શું છે સી આર ઓર આ ઓપ્શન સી આર નથી એટલે આ ઓપ્શન જવાબ નહીં ઓકે તો આમાં માત્ર તમે ખાલી સમય જા બે થી દસ સેકન્ડમાં પછી આપણે ખબર પડી કે ડાયરેક્ટ આ જવાબ છે ઓકે તો આ રીતે પણ દાખલો થઈ શકે છે ઓકે મિત્રો અને પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઓકે મિત્રો આ પ્રમાણે છે જો એક સાંકેતિક લિપિ છે તેમાં જે ફ્રેન્ડ છે તેના માટે કે કે ટી જે એમ યુ એચ તરીકે લખવામાં આવે તો કેન્ડલને કઈ રીતે લખવામાં આવશે ઓકે તો આમાં પણ આપણે સૌથી જે પણ આપવામાં આવ્યું છે કે શું આપવાનું છે ફ્રેન્ડ આપવાનું છે એફ આર આઈ એફ આર આઈ ઈ એન ડી આપવાનું છે ઈ એન ડી આપવામાં આવ્યું છે તો તેનું જે કોડિંગ કરવામાં આવેલું છે તે છે કે કે ટી કે ટી જે એમ યુ એચ છે ઓકે તો અહીં જોશો તો એફનું શું કર્યું છે કે કર્યું છે તો એફમાં કેટલા નાખવાથી કે થશે જોઈએ તો એફની અંદર એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે એફની અંદર જોઈએ તો પ્લસ પાંચ કરશે તો કે થશે આરનું ટી કર્યું છે ઓકે તો આરનું ટી એટલે કે એક ને બે ઓકે તો અહીંયા શું કર્યું છે આરનું ટી એટલે કે અહીંયા પ્લસ બે કર્યા છે પછી જોઈએ તો આઈનું શું કર્યું છે જે કર્યું છે તો આઈનું જે એટલે કે પ્લસ વન થશે શું થશે પ્લસ વન થશે ઈનું એમ કર્યું છે એટલે ઈનું એમ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ઓકે તો અહીંયા શું કર્યું છે આઠ ઓકે એટલે સુધી મૂકી દઉં હું જોઉં તો આ જે કેન્ડલ તમને આમાં જોશો ત્રણ અને ત્રણ છ વર્ણ છે આમાં પણ જોશો તો ત્રણ અને ત્રણ છ જ છે ઓકે તો આ રીતે અમે ધારો કે આઠ સુધી આપણે કરી લીધું આગળ કરવું તમે કરી શકો છો ઓકે તો પણ આ જે કન્સેપ્ટ છે તે સેમ એ જો સી એ એન ડી એલ ઈ છે સી એ એન ડી એલ ઈ સૌપ્રથમ પાંચ એડ કરો સીમાં પાંચ એડ કરશો તો કેટલા થશે તો જોઈએ તો એચ થશે તો એચ વાળા જ બધા ઓપ્શન છે એમાં કેટલા એડ કરવાના છે એમાં બે કરશો એટલે શું થશે સી થશે ઓકે તો આપણે ખબર પડી ગઈ આ બે ઓપ્શન્સ આવશે નહીં એ અને જે છે એ અને ડી ઓપ્શન્સ આવશે નહીં બાકીના બે આવશે પછી મિત્રો જોઈએ તો એનમાં કેટલા જે છે એનમાં પ્લસ વન કરશો એન પછી શું આવશે જે છે એન પછી શું આવશે ઓ વાળા ઓપ્શન્સ ઓકે તો ઓ અને એના પછીના ઓપ્શન્સ જોશો ઓકે ડીમાં કેટલા એડ કરવાના ડીમાં આઠ એડ કરવાના તો એ બે બે ચાર બે છ અને બે આઠ શું આવશે એ લાવશે ઓકે શું આવશે એ લાવશે એટલે એચ સી ઓ એલ કેમાં જવાબ છે તો આમાં એચ સી ઓ જે છે આમાં એચ સી ઓ એલ છે ઓકે તો આ એચ સી ઓ એલ છે તે આપણો જવાબ થશે શું થશે એટલે કે ઓપ્શન્સ નંબર જે આપવામાં આવેલો છે તે ઓપ્શન્સ નંબર આ છે તે આપણો જવાબ થશે ઓકે તો આ રીતે પણ પ્રશ્ન બની શકે છે ઓકે એના પછી મિત્રો આ પ્રમાણે પણ પ્રશ્નો એક્ઝામમાં અમે પૂછાય છે પૂછાતા રહે છે આમાં સ્ટ્રક્ચર છે ઘણી બધી વાર સેમ થતું જાય છે આગળ આગળ જેમ જઈએ તેમ ચેન્જ થતું જતું હોય છે ઓકે તો આપણે આમાં બધા જ પ્રકારના વિવિધ પ્રકારના દાખલા લઈ લીધા છે એટલે તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તમને આમાંથી 100% તમને પૂછાશે ઓકે તો મિત્રો જોઈએ તો અહીંયા શું આપવાનું છે કે સી અને જે ઓકે તો સી ઓકે સી ગુણ્યા ક્યુ સી ગુણ્યા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 51 આપવાનું છે તો સીની જે વેલ્યુ છે તે 3 છે અને ક્યુની વેલ્યુ જે આપવાનું છે કે 17 ઓકે 17 તેરીને કેટલા થશે 51 થશે ઓકે તો આ બંને શું ગુણાકાર કરવામાં આવશે
પછી મિત્રો એવી રીતે જે છે તમારે ક્યુ અને એફ નો ગુણાકાર કરવાનો છે. ક્યુ એટલે કેટલા હશે? ક્યુ એટલે 17 અને એફ એટલે કેટલા હશે? એફ એટલે જોઈએ તો 17 6 17 6 ને ટોટલ જોઈએ તો 102 થશે. ઓકે 17 6 102, 17 1 17 17 34 17 51 17 54 17 105 17 6 102. ઓકે તો 17 6 કેટલા થશે? 102. એટલે ઓપ્શન નંબર સી છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે તો આ રીતે કોઈ પણ સંજ્ઞા તમને પૂછી શકે છે. ઓકે મિત્રો અમે આમાં પણ આવા પણ પ્રશ્નો બની શકે છે. ઓકે તો આવા પણ પ્રશ્નો ખાસ ધ્યાન રાખશો તો આપણું કે જે છે ટી ડબલઈ એસ ડબલઈ એમ ડબલઈ એટલે કે ડ્રિંક ફ્રૂટ જ્યુસ, પછી જોઈએ તો એસ ડબલઈ કે ડબલઈ એલ ડબલઈ એટલે કે જ્યુસ ઇઝ સ્વીટ, પછી જોઈએ તો એલ ડબલઈ આર ડબલઈ એન ડબલઈ એટલે કે હી ઇઝ ઇન્ટેલિજન્સ, હોય તો ભાષામાં સ્વીટ સ્વિફ્ટ જે છે સ્વિફ્ટ છે માટે કયો શબ્દ આવશે. ઓકે તો સૌ પ્રથમ તો મિત્રો તમારે જે અલગ અલગ જે શબ્દો છે ઓકે તે શબ્દો તમારે લખી નાખવાનું રહેશે કે ટી ડબલઈ એસ ડબલઈ એમ ડબલઈ. ઓકે તો શું છે તો ડ્રિંક લખી નાખો ડી આર આઈ એન્કી એટલે ડ્રિંક થશે તે લખી નાખશો. પછી અહીંયા તો એસ ડબલઈ જે એસ ડબલઈ આપણે પહેલું આ વસ્તુ તમારે લખાઈ ગઈ, પછી એસ ડબલઈ કે ડબલઈ એલ ડબલઈ શું છે જ્યુસ ઇઝ સ્વીટ છે, પછી જોશો તો ત્રીજું તમને આપો એલ ડબલઈ આર ડબલઈ અને જે આપવામાં આવ્યું છે તો અહીંયા એ પણ લખી નાખો અને હી ઇઝ ઇન્ટેલિજન્ટ. હવે મિત્રો આમાં તમે જોશો તો આ બંનેમાં કોમન શું છે, આમાં જોશો તો જે આપવામાં આવ્યું છે કે આમાં જે છે તો આમાં જોશો તો જે જે વસ્તુ કોમન છે તેને ડાયરેક્ટલી ઉડાડી દેશો. ઓકે હવે સૌથી જોઈએ તો આમાં જે આપવામાં આવ્યું છે ઓકે આપણે શું સ્વિફ્ટ જે છે સ્વીટ છે તેનું આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે તો આમાં જોઈએ તો આમાં એલ ડબલઈ અને આમાં જોઈએ તો એલ ડબલઈ ઓકે ઇઝ ઇક્વલ ટુ આમાં બે કોમન છે, આમાં બે કોમન છે એટલે કે આ બે વસ્તુ ડાયરેક્ટલી ઉડી જશે. હવે જોઈએ તો આમાં શું છે આર ડબલઈ એન ડબલઈ, શું છે આર ડબલઈ અને એન ડબલઈ. પછી આમાં જોશો એવી રીતે જોશો તો આ આમાં પણ સી છે, આમાં પણ સી છે એટલે આમાં જ્યુસ છે અને આમાં પણ જ્યુસ છે એટલે કે આમાં એક જ શબ્દ વીધો. કયો શબ્દ વીધો? જે શકાય જોઈ શકાય છે કે આ કે ડબલઈ અને આમાં કયો શબ્દ વીધો જે છે સ્વીટ. ઓકે તો કે ડબલઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્વીટ છે તે થશે. ઓકે કે ડબલઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ સ્વીટ થશે એટલે કે ઓપ્શન નંબર સી છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે આના સિવાયના પછી પ્રશ્ન જોઈએ મિત્રો દિલ્હી માટે તમને કોડ આપવામાં આવ્યો છે કે દિલ્હી ઇઝ ઇક્વલ ટુ 73541 થશે, જે કેલ્ક્યુલેટર ઇઝ ઇક્વલ ટુ આ તમને કોડ આપવામાં આવ્યો છે. ઓકે કાલિકટ ઇઝ ઇક્વલ ટુ આપવામાં આવ્યો છે. ઓકે તો કાલિકટ બરાબર કેટલા થશે? ઓકે તો આમાં જોઈએ તો જે આમાં ટોટલ જોશો તો કેટલા વર્ણ 3 2 5 છે. ઓકે તો આમાં કેટલા 3 5 છે, આમાં જોશો 3 3 6 2 8 છે, આમાં પણ જોશો તો 4 4 8 છે. ઓકે તો સમજી ગયા કે આમાં જે આપવામાં આવ્યું છે એક એક અક્ષર માટે તમને કોડિંગ આપવામાં આવ્યું છે. શું છે? એક એક અક્ષર માટેનું કોડિંગ આપવામાં આવ્યું છે. એટલે જોઈએ તો સી એ એલ આઈ સી યુ ટી આપવાનું, તો સી એટલે કેટલા છે? આમાં જોશો સી એટલે કેટલા છે? 8 છે. ઓકે તો અહીં જોઈ શકાય અહીંયા જે પહેલો અક્ષર છે ઓકે ઈ અહીંયા અહીંયા શું થશે? સી થશે. પછી એ જી છે એટલે બીજો અક્ષર થશે, એલ એ ત્રીજો અક્ષર થશે એટલે કે જોઈએ તો 8 2 5. આઈ એટલે કેટલા થશે? આમાં જોશો તો અહીંયા જે તમને આપવામાં આવેલું છે તે શું આપવામાં આઈ આપવામાં આવેલું છે. તો શું અહીંયા આઈ છે, આઈની કિંમત કેટલી છે લાસ્ટમાં એટલે કે 1 છે. તો આપણે ખબર પડી ગઈ કે 8 82 51 જવાબમાં હોવા જોઈએ. તો 82 51 કેમાં છે? આમાં જોશો ઓકે તો આમાં જોશો તો ક્યાં છે? 85 છે. તો ખાલી 82 તમને ખબર પડી ગઈ કે ભાઈ 82 વાળો જવાબ આવે તો આ જવાબ છે તમારો સાચો જવાબ થશે. ઓકે તો આ રીતે પણ તમે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે મિત્રો તો આ અલગ અલગ વિવિધ પ્રકારના દાખલાઓ જોઈએ. ઓકે મિત્રો તો આ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્રથમ તો વિડીયોને લાઇક કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. ઓકે આમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. ઓકે તો જે પણ મિત્રો જોઈ રહ્યા છે વિડીયોને લાઇક કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.